નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 12 વિદ્યુ લાસ્ટ લેક્ચર છે, બરોબર બે દાખલા છે ના બાકી છે એ આપણે પૂરા કરી દઈએ. આખે આખું ચેપ્ટર ટોપિક વાઇઝ જ્યાં જ્યાં ઉદાહરણ આપણા કે આપણે ઉદાહરણ કરેલા હતા કમ્પ્લીટ કરેલું છે. આપણે ચેપ્ટર નંબર 4 માં અમુક ટોપિક બાકી રાખેલા હતા, એનું કારણ શું છે કે એ ટોપિક મારે તમને બધાને રાસાયણિક પ્રક્રિયાના લગતા ટોપિક છે એટલે મારે તમે જ્યારે સમક્ષ હોય ને ત્યારે જ કરાવી શકું એમ હતું. એટલા માટે આપણે ચોથું ચેપ્ટર છે બરોબર એના અમુક ટોપિક સ્કીપ કરેલા હતા, બરોબર જેને આપણે પછીથી લઈ લેશું. પણ જે અગત્યની બધી મેટર હતી ચોથા ચેપ્ટરની બધી આપણે કવર કરી લીધી છે, બરોબર. એવી રીતે ચેપ્ટર નંબર 12 આપણે આખું કવર કર્યું છે. આજે દાખલા કરાવો એટલે આખું ચેપ્ટર નંબર 12 કરું. તમારું કામ શું તો કે ઇન્ડેક્સ ક્વેશ્ચન જેટલા પણ છે એને સોલ્વ કરો, બરોબર. હોમવર્ક છે તમારું કે તમે રોજે રોજ આપેલું છે અને એક્સરસાઇઝમાં જે તે એક્સરસાઇઝ છે પાછળ એટલે કે ચેપ્ટર નું કામ કોઈની પાછળ સ્વાધ્યાય આપેલું હોય એના પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, બરોબર. બધા ટોપિક બધા કન્સેપ્ટ એક પણ કન્સેપ્ટ આપણે બાકી નથી રહ્યો, બરોબર. બધા ટોપિક આવી ગયા છે. હવે આ છેલ્લા બે ઉદાહરણ છે ને, એ છેલ્લા બે ઉદાહરણ આપણે પાવર જે આપણો ટોપિક હતો એને લગતા છે. અને જ્યારે આપણે જે યુનિટ વાળું આપણે ચર્ચા કરી હતી ટોપિકમાં આપણે જ્યારે જે ડી લાવતું એને રિલેટેડ પ્રેક્ટિકલ છે, હું તમને સમજાવું કે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય, કેવી રીતે તમારે યુનિટ વપરાય, બરોબર. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ નાનું એવું ઉદાહરણ છે 12.12. એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. એટલે જનરેટર શું કરે તો કે વિદ્યુતને જનરેટ કરે, તમને બધાને ખબર છે, બરોબર. જનરેટર તમે જોયા હોય ડીસી જનરેટર વાળા ડીઝલ મશીન જોયા હોય, તમે જોયા હોય શું કરે તો કે એ શું કરે તો કે વિદ્યુત જનરેટ કરે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે. લાઈટ હોય યાર ઘણી વાર જનરેટર તમને ખબર હોય તો નવરાત્રી હોય એની જગ્યાએ ક્યાં હોય જનરેટર રાખેલા હોય, બરોબર. મશીન પાર્ક તમને ખબર, બરોબર. જનરેટર સાથે શું કરે છે 220 વોલ્ટ છે અને બલ્બને કનેક્ટ કરે છે. વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પીયર. હવે કેટલા કે સાહેબ 0.5 ક્યાં છે, 0.50. એક વસ્તુ નિયમ સમજી લો, ગણિતનો નિયમ છે કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એને ઇન્ડિવિડ્યુઅલ બોલવામાં આવે, કોઈ ની ભેગા ન બોલવામાં આવે. કેમ કે પોઈન્ટ પછીના આંકડામાં 0 ની કોઈ જ કિંમત હોતી નથી. તમે આને 0.5 કિલો તો ભલે 0.50 કિલો તો પણ ભલે 0.500 કિલો તો પણ ભલે 0.5 લાખ કિલો તો પણ ભલે 0.5 કરોડ કિલો તો પણ ભલે 0.5 જ એટલે કહેવાય. 0 ની કોઈ જ કિંમત નથી અને 0.50 ને 500 ને બધો બોલાય જ નહીં. પોઈન્ટ પછી આંકડા કેમ બોલે ખબર છે, 0.50 આવી રીતે બોલે. 50 નો કેમ એમ જે કે શું બોલે 0.50 એટલે આવો કે આવી રીતે હોય ને 0.346. તો આપણે ઝડપમાં ઝડપમાં શું બોલતા 0.346 ખોટો રોંગ વસ્તુ છે. કેવી રીતે ક્યારેય આને બોલાતું જ નથી તો કેમ બોલે આને આમ બોલે 0.346. શું બોલાય 0.54. કેમ કે આને 346 કહેવાય જ નહીં, પોઈન્ટ પછી આવી રીતે આંકડા ક્યારેય બનતા જ નથી, યાદ રાખજો, બરોબર. ઓકે, તો આ એક માત્ર તમારો જીકે માટેનો ક્વેશ્ચન હતો, બરોબર. એટલે તમને કરે ઓકે. એટલે આ છે ને 0.5 એમ્પિયર એટલે અડધો એમ્પિયર છે, બરોબર. શું છે અડધો એમ્પિયર? તો બલ્બનો પાવર કેટલો, પાવર શું નાનો એવો દાખલો છે, બરોબર. જો ઉદાહરણ નંબર 12.12 કરાવું છું એનો જવાબ છે સોલ્યુશન. અહીં જે આપ્યું છે લખી નાખ્યું પેલા આપણે સ્વચ્છ બલ્બને 220 વોલ્ટ દીએ, બરોબર. વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પીયર છે, આઈ બરાબર 0.5 એમ્પીયર. અને શું શોધવાનું છે, પાવર શોધવાનું છે, ઈ શોધવાનું. ડાયરેક્ટ થઈ જાય ને આપણી પાસે સૂત્ર છે પી બરાબર આઈવી, બરોબર. પી શોધવાનું છે, આઈ કેટલો છે મારી પાસે 0.5 ગુણ્યા વી કેટલો છે 220 વોલ્ટ, બરાબર. 0.5 એમ્પીયર એટલે 220 વોલ્ટ, 0.5 એટલે અડધો થયો ને, અડધો ગુણ્યા 220 એટલે 110 વોલ્ટ આવશે. શું છે ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 12.1. ઉદાહરણ નંબર 12.1 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, એનું રેટિંગ કેટલું છે, એનો પાવર કેટલો છે, 400 વોટનું રેટિંગ છે, બરોબર. 400 વોટનું પાવર, બરોબર.
કેટલી કલાક ચાલુ રહી છે 8 કલાક ચલાવવામાં આવે છે બરાબર એનો મતલબ એ કે 400 વોટ પ્રતિ કલાક જે રેફ્રિજરેટર છે એ આખા દિવસમાં 8 કલાક ચાલુ રહી છે એનો પાવર કેટલો છે 400 વોટ છે એટલે કેટલી કલાક ચાલુ છે 8 કલાક 3 રૂપિયા પ્રતિ કિલોવોટ કિલોવોટ અવર એટલે યુનિટ થાય શું થાય એક યુનિટનો ભાવ આવ્યો છે કેટલો છે 3 રૂપિયા ના બે કે 30 દિવસ ચલાવવા માટે ઉર્જાની જરૂર ચૂકવણી પડે કરવી પડે એમ કે એક દિવસમાં 8 કલાક ચાલુ રાખો બરોબર તો 30 દિવસમાં તમે જેટલું ચાલુ રાખો એના કેટલા રૂપિયા તમારે ચૂકવવો પડે બરોબર એટલે પહેલા તમારે એ કરવું પડે આ એક યુનિટનો ભાવ છે 1 કિલોવોટ અવરનો ભાવ છે 3 રૂપિયા એટલે તમારે પહેલા એ કરવું પડે કે કેટલા યુનિટ ભરે છે આને આ ફ્રીજ છે કે તમે એને 30 દિવસ એટલે કે એક આખો મહિનો ચાલુ રાખો છો તો કેટલા યુનિટ ભરે છે જો આ પ્રેક્ટિકલ છે હું તમને સમજાવું છું આપની પાસે રેફ્રિજરેટરનો રેફ્રિજરેટર છે ચાલો રેફ્રિજરેટર પાવર રેટિંગ છે હવે જોવાને 400 વોટ એટલે કે સાહેબ આપણે ખબર પડે પાવર એકમ પરની ખબર પડે પાવર વોટ છે વોટ કોનો એકમ છે પાવર મતલબ પી બરાબર 400 વોટ બરાબર ઓકે 400 વોટ 8 કલાક પ્રતિ દિવસ એક દિવસ માટે એક જ આ 8 કલાક ચાલુ રહે છે એક દિવસમાં બરાબર ઓકે
400 વેડિંગ ગ્રાઉન્ડ ફ્રી છે એનો પાવર 400 8 કલાક ચાલુ એ આખા દિવસ 24 કલાક હોય ને એમાંથી 8 કલાક ચાલુ એ બરાબર તન પ્રતિ તન રૂપિયા પ્રતિ કિલોવોટ અવર એટલે એક યુનિટના કેટલા રૂપિયા છે તન રૂપિયા 30 દિવસ ચલાવવા માટે ઉધારી લે તો આપણે આજે આ સુધી રાખીએ છીએ નેક્સ્ટ ડે નેક્સ્ટ લેક્ચર ન્યૂ ચેપ્ટર ઓકે થેન્ક યુ